જય સ્વામિનારાયણ ભક્તો, આસો સુદ એકાદશી એટલે કે પાંચાકુશા એકાદશીનું મહાત્મય અદ્ભુત ફળ દેનારું હોય છે। ભક્તો, 10 ઇન્દ્રિયો અને 11મું મન ભગવાનમાં જોડીને આસો મહિનાની એકાદશીનું મહાત્મય સાંભળવામાં આવે તો સર્વ પાપોનો નાશ થાય છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે। તો આવો ભક્તો, આપણે આ આસો સુદ એકાદશીનું મહાત્મય સાંભળીએ। ભક્તો, યુધિષ્ઠ રાજા પૂછે છે, હે મધુ નામના દૈત્યને મારનારા કૃષ્ણ, આશ્વિન માસના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે તે હે ભગવાન તમે મને પ્રસન્ન થતી કહો। ત્યારે કૃષ્ણ બોલ્યા, હે રાજાઓના ઇન્દ્ર, આશ્વિન મહિનાના શુક્લ પક્ષને વિશે જે એકાદશી થાય છે એ એકાદશીનું પાપને ટાળનારું મહાત્મય હું તને કહું છું, તે સાંભળો। આશ્વિન મહિનાના શુક્લ પક્ષને વિશે પાપોને હરનારી ઉત્તમ એવી પાંચાકુશા નામે પ્રખ્યાત એકાદશી આવે છે, માટે મનુષ્યોએ એ સર્વ ઈચ્છિત ફળોની પ્રાપ્તિને સારું, મનુષ્યોને સ્વર્ગ તથા મોક્ષને દેનારા પદ્મનાભ નામના વિષ્ણુને પૂજવા, વળી અતિ નિયમિત ઇન્દ્રિયોવાળો જે નર ઘણા કાળ સુધી આકરું તપ કરી જે ફળ પામે છે તે ફળ ગરુડધ્વજ વિષ્ણુને નમન કરવાથી જ પામે છે। મોહ પામેલો નર ઘણા પાપો કરવા છતાં પણ આપને હરનારા હરિ ભગવાનને નમવા માત્રથી જ ઘોર નરકમાં જતો નથી। મનુષ્ય પૃથ્વીને વિશે પુણ્યવાળા જે જે તીર્થો અને સ્થાનકો છે એ સઘળાઓને વિષ્ણુના નામના કીર્તનથી જ પામે છે। જે મનુષ્યો સારંગ નામના ધનુષ્યને ધરનારા જનાર્દન એવા વિષ્ણુદેવને શરણે જાય છે તે મનુષ્યોને ક્યારેય પણ યમલોક પ્રાપ્ત થતો નથી। જે મનુષ્યો પ્રસંગોપાત આ એક જ એકાદશીનો ઉપવાસ કરે છે તો તે મનુષ્યો દાન પાપો કર્યા છતાં પણ યમના દુઃખને પામતા નથી। જે પુરુષ વિષ્ણુનો ભક્ત થઈને શિવશંકરની નિંદા કરે છે તેમજ જે પુરુષ આ જગતની અંદર વિષ્ણુની નિંદા કરે છે તે પુરુષ જરૂર નરકમાં જાય છે। હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસૂય યજ્ઞો આ એકાદશીના ઉપવાસના 16મા ભાગને પણ યોગ્ય નથી। આ જગતને વિશે એકાદશી કરવાથી જે પુણ્ય થાય છે તેના જેવું બીજું કોઈ પણ પુણ્ય જણાતું નથી। આ પદ્મનાભ ભગવાનના વિષ્ણુના દિવસરૂપ જે એકાદશી જેવી રીતે પાપનો નાશ કરનારી છે તથા ત્રણ લોકને વિશે પાવન કરનારી છે તેના સરખું કોઈ પણ વ્રત જણાતું નથી। હે મનુષ્યોના ધણી, જ્યાં લગી ભક્તિ વડે પદ્મનાભ ભગવાનના શુભ દિવસે અર્થાત આ પાંચાકુશા એકાદશીને દિવસે જે કોઈ મનુષ્ય જ્યાં સુધી ઉપવાસ કરતો નથી ત્યાં સુધી જ તે મનુષ્યોના શરીરમાં પાપો રહે છે। વળી કોઈ કપટપણાએ કરીને ઉપવાસ કરે તો પણ સૂર્યના પુત્ર એવા યમરાજાને દેખતો નથી। આ પાંચાકુશા એકાદશી સ્વર્ગ તથા મોક્ષને આપનારી, શરીરના આરોગ્યને આપનારી, સુંદર સ્ત્રીને દેનારી તથા ધાન્યને દેનારી છે। એ ભૂમિનું પાલન કરનારા રાજા હરિના રૂપ આ એકાદશીથી વધારે પુણ્યવાળા ગંગાજી પણ નથી, ગયાજી તથા કાશી પણ નથી, પુષ્કરજી નથી અને કુરુક્ષેત્ર પણ નથી। હે ભૂમિપાલ, હરિને દિવસે એટલે કે એકાદશીને દિવસે ઉપવાસ કરીને
रात्रे जागरण करवाती वगर मेहनते विष्णुनु पद पमाय छे। वड़ी हे राजेंद्र, ए नर, आ एकादशीना उपवासथी दस माताना पक्षना, दस पिताना पक्षना तथा प्रियाना पक्षना पुरुषोने तारे छे। तेमज चार भुजावाड़ा बनीने दिव्य रूप धारण करी गरुड़ रूपी ध्वज बनावी माड़ाओने पण धारण करी पीड़ा वस्त्र पहेरीने ए नरो विष्णुना मंदिरमां जाय छे। हे नरो तथा हे राजाओमां उत्तम, जे नरो बालपणामां जुवानीमां अने वृद्धपणामां एकादशीनो उपवास करे छे, ए नरो नक्की पापी होय तो पण खराब गतिने पामता नथी। जे मनुष्य आश्विन महीनाना शुक्ल पक्षने विषे अंशाकुशा एकादशीनो उपवास करे छे, ते मनुष्य सर्व पापोमांथी छूटीने विष्णुना लोकमां जाय छे। वड़ी सोनू, तल, पृथ्वी, गाय, अन्नजळ, जोड़ा, वस्त्र अने छत्र वगैरेनु दान देनारो मनुष्य यमने जोतो नथी। जे मनुष्यना दिवसो पुण्य वगरना जाय छे, ते जो के लोहारनी धमणनी माफक श्वास ले छे तो पण मरेलो छे तेम जाणवू माटे हे महाराजाओमां उत्तम, दरिद्र मनुष्य पण वांझ्यो दिवस न राखता पोतानी शक्ति प्रमाणे स्थान तेमज दाननी क्रियाओ आचरवी। वड़ी तळाव, बगीचा, मंदिर, सत्रो अने पुण्य करनारी कर्मोना करनारा धीर नरो यमना मोटा दुखोने देखता ज नथी। जगतने विषे आ प्रमाणे पुण्य करनारा माणसो लांबा आयुष्यवाड़ा धनवाड़ा कुलीन तथा रोगोथी रहित देखाय छे। आ स्थानके बहु कहेवाती सुफळ छे, कारण के नरो अधर्मथी खराब गतिने पामे छे तथा धर्मोथी स्वर्गमां जाय छे, एमां कई पण विचार करवा जेवू नथी। हे राजा, तमे मने पूछ्यू के तमने आ पांशाकुशानु महात्म्य कह्यू, हे पापथी रहित हवे तू बीजू शू सांभळवा इच्छे छे ते मने जणाव। भक्तो, आ प्रमाणे श्री ब्रह्मांड पुराणने विषे आश्विन एटले के आसो महीनाना शुक्ल पक्षनी पांशाकुशा नामनी एकादशीनु महात्म्य संपूर्ण थाय छे। सर्वे हरि भक्तों ने अमारा घणा हेतथी जय स्वामीनारायण।